गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अल्कोहल संयोजनों में आपणे OH बंध तूटवानी प्रक्रियानो अभ्यास कर्या बाद हवे आपणे CO बंध तूटवानी थती प्रक्रियानो अभ्यास करवानो छे। तो तेना चार प्रकार छे, एमांथी अत्यारे आपणे बे प्रकारनो अभ्यास करवानो छे, त्यारबाद बीजा बे प्रकारनो अभ्यास करीशुं आपणे। तो सौप्रथम CO बंध तूटवानी थती प्रक्रिया, कयो बंध? CO बंध, એટલે કે આલ્કોહોલ સંયોજન જે છે ROH, તો એમાં તમે R જે છે R અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડો બેટા, એટલે CO બંધ તૂટ્યો કહેવાય। એટલે કે તમારે R તરીકે આલ્કાઇલ સમૂહ જે લીધેલો હોય એ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો છે, એટલે CO બંધ તૂટી ગયો કહેવાય। તો એની અંદર પહેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે HX સાથેની યોગશીલ પ્રક્રિયા। HX સાથે ની યોગશીલ પ્રક્રિયા, એટલે કે આલ્કોહોલ સંયોજનોની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને નિપજ જે છે હેલો આલ્કેન મળે છે। ફરીથી રિપીટ કરું છું બેટા, ધ્યાન આપજો, આલ્કોહોલ સંયોજનની HX સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ કમ્પલસરી હેલો આલ્કેન મળે છે। કઈ નિપજ મળે છે બેટા? હેલો આલ્કેન, યાદ રાખજો RX, RX એટલે તમારી નિપજ જે છે હેલો આલ્કેન મળે છે। તો અહીંયા મેં આપણું બ્રહ્માસ્ત્ર જે છે બ્રહ્માસ્ત્ર પણ લખેલું છે ROH, એટલે તમારે R અને O વચ્ચેનું બંધ તોડો એટલે OH માઇનસ કહેવાય, R પ્લસ કહેવાય। HX માં બંધ તોડો તો એચ પ્લસ એક્સ માઇનસ, કુદરતનો નિયમ તો તમને ખબર છે, છોકરાના લગ્ન છોકરી સાથે એટલે OH માઇનસ જોડાશે કોની સાથે? એચ પ્લસ સાથે, એટલે એચ ટુ બની ગયા। આર પ્લસ છે, આ આર પ્લસ કોની સાથે જોડાય? તો કે એક્સ માઇનસ સાથે જોડાશે। આ આર પ્લસ જે છે આ આર પ્લસ કોની સાથે જોડાશે? તો કે એક્સ માઇનસ સાથે, એટલે આર એક્સ, હેલો આલ્કેન મળી ગયા। આર એટલે તમને ખબર જ છે કાર્બનની શૃંખલા આલ્કાઇલ સમૂહ, અને એક્સ તરીકે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન લેવાના હોય છે। હવે અહીંયા બીજો એક મુદ્દો છે, એમસીક્યુ માટે છે, જેડબલી નીટમાં પણ પૂછાય છે, તમારે ધ્યાન રાખવાનો છે આ મુદ્દો એમસીક્યુ માં, કે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની પરખ માટેની કસોટી કઈ છે? તો કે લ્યુકાસ કસોટી છે। કઈ કસોટી છે બેટા? લ્યુકાસ કસોટી છે। હવે આ કસોટીમાં પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો તમારે 1 ડિગ્રી આલ્કોહોલ લેવાનો છે, આ 1 ડિગ્રી આલ્કોહોલ ની અંદર HX ઉમેરવાનો છે, HX તરીકે તમે HCl લઈ લો, HBr લઈ લો, વોટએવર જેલ હોય। તો કે 1 ડિગ્રી આલ્કોહોલ ની પ્રક્રિયા HCl સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા મિશ્રણ જો ચોખ્ખું રહે, પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે મતલબ એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, બરાબર, એના કલરમાં કે એમાં કોઈ પણ પ્રક્રિયામાં ફેરફાર થતો નથી, નિપજ જે મળવાની છે મળી જશે હેલો આલ્કેન, પરંતુ એ પ્રક્રિયા મિશ્રણના દ્રાવણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, એટલે કે પ્રક્રિયા મિશ્રણ જે છે આ પ્રક્રિયા મિશ્રણ ચોખ્ખું રહે, તો એનો મતલબ એ કયો આલ્કોહોલ હોય બેટા? 1 ડિગ્રી આલ્કોહોલ હોય છે। તમને ખબર નથી તમે 1 ડિગ્રી આલ્કોહોલ લીધો છે, પ્રક્રિયા કર્યા પછી ખબર પડે। તમે 2 ડિગ્રી આલ્કોહોલ લીધો છે પ્રક્રિયક તરીકે, એની પ્રક્રિયા HCl સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો 5 મિનિટ પછી દ્રાવણ જો દૂધિયા રંગનું દેખાય, 5 મિનિટ પછી દ્રાવણ કેવા રંગનું દેખાય? દૂધિયા રંગનું દેખાય, તો તમને ખ્યાલ આવી જાય કે આ જે દ્રાવણ છે આની અંદર તમે જે આલ્કોહોલ લીધો હતો એ આલ્કોહોલ 2 ડિગ્રી આલ્કોહોલ છે બેટા, કયો આલ્કોહોલ છે? 2 ડિગ્રી આલ્કોહોલ છે। આવી જ રીતે 3 ડિગ્રી આલ્કોહોલની પ્રક્રિયા HCl સાથે નિર્જળ ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો ઝડપથી તૈલી બિંદુઓ છૂટા પડે, એટલે કે પ્રક્રિયા મિશ્રણની અંદર તૈલી બિંદુઓ મુક્ત થાય, તૈલી બિંદુઓ મુક્ત થાય, તો તમારે સમજી જવાનું કે આલ્કોહોલ કયો હશે? 3 ડિગ્રી આલ્કોહોલ હશે। કયો આલ્કોહોલ હશે? 3 ડિગ્રી આલ્કોહોલ હશે। તો આ જે લખી છે આ લ્યુકાસ કસોટી છે, આની અંદર એમસીક્યુ પૂછાતા હોય છે નીટની અંદર બેટા, એ ધ્યાન રાખવાના છે તમારે। અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે, આર તરીકે લઈ લીધો મેં,
CH3 મિથાઈલ સમૂહ OH એમનાયન H તરીકે લીધો છે CL બંધ તોડો CH3 પ્લસ OH માઈનસ H પ્લસ CL માઈનસ OH માઈનસ જોડાય H પ્લસ સાથે H2O CH3 જોડાય CL માઈનસ સાથે CH3 COCl ક્લોરો મિથેન કહેવાય તો આ જે આલ્કોહોલ છે આ પણ ડિગ્રી આલ્કોહોલ હતો કયો આલ્કોહોલ હતો આવી જ રીતે 2 ડિગ્રી આલ્કોહોલ પણ તમે લઈ શકો છો 3 ડિગ્રી આલ્કોહોલ પણ તમે લઈ શકો છો તો તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આલ્કોહોલ સંયોજનની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન મળે છે નિપજ કઈ મળે છે હેલો આલ્કેન મળે છે ત્યારબાદ બીજા નંબરની પ્રક્રિયા જે છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે કે PX3 સાથેની પ્રક્રિયા તો કે આલ્કોહોલ સંયોજનની PX3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ નિપજ તમને હેલો આલ્કેન જ મળે છે બેટા કઈ મળે છે હેલો આલ્કેન જ મળે છે તો લખાણ લખવું હોય તો લખી શકાય આલ્કોહોલ સંયોજનની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ હેલો આલ્કેન મળે છે અહીંયા મેં લખેલું જ છે બેટા જુઓ RX એટલે હમણાં જ કીધું શું કહેવાય હેલો આલ્કેન મળે છે સમીકરણને બેલેન્સ કરો બંધ કયો તોડવાનો તો ઓબ્વિયસલી CO1 તો આ R પ્લસ કહેવાય OH માઇનસ કહેવાય અહીંયાથી P અને X વચ્ચેનો બંધ તોડી નાખવાનો છે X તો તમને ખબર છે માઇનસ છે P જે છે પ્લસ કહેવાશે હું પ્લસ કહેવાશે એવું બોલું તો પ્લસ 1 કહેવાય છે એવું નથી બોલતો બેટા ધ્યાન રાખજો પ્લસ કહેવાય છે ધન કહેવાય છે હું બોલું છું પ્લસ 1 છે એવું નથી કહેતો એટલે R પ્લસ OH માઇનસ અહીંયા P જે છે ધન મળશે X માઇનસ છે કુદરતનો નિયમ R સાથે કોણ જોડાશે તો કે X જોડાશે R સાથે કોણ જોડાશે તો કે X જોડાશે તો આ R સાથે X જોડી ગયા હેલો આલ્કેન મળી ગયું પણ અહીંયા X હતા કેટલી વાર તો કે 3 વાર તો અહીંયા કેટલી વાર મૂકવા પડે તો કે 3 વાર તો R કેટલી વાર થયા તો કે 3 વાર તો અહીંયા પણ 3 વાર તો O 3 વાર H 3 વાર કે P 1 વાર H3 PO3 ફોસ્ફરસ એસિડ યાદ રાખજો H3 PO3 જે છે એ છે ફોસ્ફરસ એસિડ છે બેટા હવે એસિડ છે ફોસ્ફરસ એસિડ છે તો કે હાઇડ્રોજન 3 વાર ઓક્સિજન 3 વાર અને P 1 વાર H3 PO3 બસ આની જગ્યાએ કાર્બનની શૃંખલા અને X ની જગ્યાએ ક્લોરીન અને બ્રોમિન લેવાનું છે X ની જગ્યાએ શું લેવાનું બેટા ક્લોરીન અને બ્રોમિન R તરીકે મેં CH3 લઈ લીધો X તરીકે મેં Br લઈ લીધો CH3 Br મળી ગયો H3 PO3 છૂટો પડી ગયો આની અંદર નવું કશું છે નહીં સિમ્પલ પ્રક્રિયા છે ત્યારબાદ એક અગત્યની પ્રક્રિયા છે આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ તો તમને અહીંયા ધ્યાન રાખવાનું છે કે આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ નિર્જલીકરણ એટલે કે પાણીનો અણુ દૂર થવો તો લખાણ શું આવશે તો કે આલ્કોહોલ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા તો ફોસ્ફોરિક એસિડ H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે અથવા તો નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા તો એલ્યુમિનિયમના ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H એટલે કે પાણીનો અણુ દૂર થવાથી તમને નિપજ જે છે આલ્કીન મળે છે ફરીથી રિપીટ કરું છું આલ્કોહોલ સંયોજનની સાંદ્ર H2SO4 અથવા ફોસ્ફોરિક એસિડ નિર્જળ ઝીંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા આલ્ફા કાર્બન પરથી OH અને બીટા કાર્બન પરથી H એમ કરતા પાણીનો અણુ દૂર થઈ નિપજ આલ્કીન આપે છે જેને આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણ કહેવાય છે અહીંયા આપણી હિંટ લખેલી છે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે આલ્કોહોલ સંયોજન છે OH આવી ગયું એટલે આલ્કોહોલ કહેવાય બેટા OH આવી ગયું એટલે શું કહેવાય આલ્કોહોલ આ આલ્કોહોલની સાંદ્ર H3PO4 ની હાજરીમાં પ્રક્રિયા કરું તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એટલે આલ્ફા જે કાર્બન OH ધરાવે છે આલ્ફા અને એની પડોશનો કાર્બન બીટા તો
આલ્ફા પરથી OH બીટા પરથી H પાણી દૂર થઈ ગયું, પાણી શું થઈ ગયું બેટા દૂર થઈ ગયું, અને એ બંને વચ્ચે બની જાય ડબલ બંધ, એટલે આલ્ફા અને બીટા ની સંયોજકતા પૂરી કરવા માટે બંધ બને છે, એટલે નિપજ આપણને મળી ગઈ આલ્કીન. 1 ડિગ્રી આલ્કોહોલ લીધો છે. હવે ત્રણ ઉદાહરણ લખેલા છે, ત્રણે માટે કન્ડિશન જુદી જુદી છે જે તમારે ધ્યાન રાખવાની છે. 1 ડિગ્રી આલ્કોહોલ તરીકે મેં લીધો છે ઇથેનોલ, તો કે ઇથેનોલ ની પ્રક્રિયા 443 કેલ્વિન તાપમાને સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરવામાં આવે તો આલ્ફા પરથી OH બીટા પરથી H પાણીનો અણુ દૂર થાય અને નિપજ આલ્કીન મળે છે, એટલે કે ઇથીન મળે છે. નિપજ કઈ મળે છે? ઇથીન મળે છે. આવી જ રીતે 2 ડિગ્રી આલ્કોહોલ છે, આ 1 ડિગ્રી આલ્કોહોલ હતો, હવે 2 ડિગ્રી આલ્કોહોલ છે, કે નામ નથી લખતો બેટા જગ્યાના અભાવે, તો કે 2 ડિગ્રી આલ્કોહોલ જે છે એની 85% ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા આલ્ફા પરથી OH બીટા પરથી H એટલે કે પાણીનો અણુ દૂર થઈને નિપજ પ્રોપીન મળે છે. નિપજ કઈ મળે છે? પ્રોપીન મળે છે, પણ કયો આલ્કોહોલ હતો? 2 ડિગ્રી. આવી જ રીતે 3 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ ની 20% ફોસ્ફોરિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં 358 કેલ્વિન તાપમાને, 358 કેલ્વિન તાપમાને આલ્ફા પરથી OH બીટા પરથી H પાણીનો અણુ દૂર થઈ નિપજ આલ્કીન મળે છે. નિપજ આલ્કીન મળે છે. નામ નથી લખ્યું બેટા, નામ થાય 2-મિથાઇલ પ્રોપીન. નામ શું થાય? 2-મિથાઇલ પ્રોપીન, પણ આલ્કીન સંયોજન મળે છે. નિર્જલીકરણનો મતલબ થાય બેટા પાણીનો અણુ દૂર થવો. નિર્જલીકરણનો મતલબ શું થાય છે? પાણીનો અણુ દૂર થવો. તો તમારે આલ્કોહોલ સંયોજનની નિર્જલીકરણની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ, એની મિકેનિઝમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.